नमस्कार दर्शक मित्रों, नमो हिंदुस्तान न्यूज चैनल में हूँ विरल भट्ट आप सबनु हार्दिक स्वागत करू छु। हवे जोईए आजना मुख्य समाचार। અમરેલીમાં 4 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। રેતી ચોરીનો પર્દાફાશ કરતી અમરેલી એલસીબી પોલીસ। સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ ઉપર લોકોનો આક્રોશ। અને જીએસટીના મુદ્દે નાથાલાલ સુખડિયાના આકરા પ્રહારો। અમરેલીના લીલિયા રોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યાં રહેતા પરપ્રાંતીય મજૂરો જે રહે છે એની એક બાળકી છે, એના ઉપર ગત રાત્રે કોઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। અમરેલીમાં લીલિયા રોડ પર રહેતા પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગત મોડી રાત્રે બાળકીને ઉપાડી જઈ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હતું। આ નરાધમનું કૃત્ય એકદમ જઘન્ય હતું। બાળકીને ગંભીર હાલતમાં ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ધારાસભ્ય પરેશ ધાનાણી તેમજ પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરવામાં આવી છે। અમરેલીની સતર્ક એલસીબી પોલીસે ખનીજ ચોરી અને રેતી ચોરીનો પર્દાફાશ કર્યો છે। જ્યારે ખાણ ખનીજ વિભાગ ઊંઘમાં હતું ત્યારે અમરેલીની સતર્ક એલસીબી પોલીસે આ અંજામ આપ્યો હતો। અમરેલી એલસીબીએ 2 દિવસ દરમિયાન જિલ્લાના અલગ અલગ સ્થળોએથી રેતી ચોરી કરતા રેત માફિયા પાસેથી રૂપિયા 78 લાખના લોડર, ટ્રેક્ટર, ડમ્પર સહિત કુલ 7 વાહનો પકડી પાડી ખનીજ ધારા કલમ 34 મુજબ ડિટેન કરવામાં આવેલ। અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી જુદા જુદા સ્થળેથી રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ કરી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવ્યું હતું। અમરેલી એલસીબી પીઆઈ એપી પટેલ અને એલસીબી ટીમ દ્વારા શેત્રુંજી નદીના પટમાં વોચ ગોઠવતા ગત તારીખ 4 અને 5 દિવસ દરમિયાન અમરેલી તાલુકાના ચાપાથલ તેમજ લાપાળિયા ગામની સીમ તથા સાવરકુંડલા તાલુકાના જૂના ટ્રેક્ટર ડમ્પર સહિતનો મુદ્દાભાર કબજે કરાયો હતો। અમરેલી જિલ્લાની બિલકુલ શહેરની નજીક પસાર થતી શેત્રુંજી, ઠેબી, વડી વગેરે નદીઓની અંદર જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, આ પર્યાવરણ વિભાગ દ્વારા અને હાઈકોર્ટ દ્વારા આની ઉપર પ્રતિબંધ હોવા છતાં ખાણ ખનીજ વિભાગની મીઠી નજર તળે અને હપ્તા સિસ્ટમથી આ બધું ચાલી રહ્યું છે। માત્ર તાલુકા પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસ અને પોલીસના માધ્યમથી વાહનો ને પકડવામાં આવે છે તો ખાણ ખનીજ વિભાગે કયો એવો એક પણ કેસ કર્યો નથી અને નોર્મલ દંડ કરી અને છોડી દેવામાં આવે છે, તો શું એ ડિપાર્ટમેન્ટ માત્ર હપ્તા પૂરતું જ આ જિલ્લાનું કામ કરે છે? જે વિભાગની અંદર એને ધ્યાન દોરવું જોઈએ, જવું જોઈએ, તેમ છતાંય માથાભારે તત્વો દ્વારા રાત દિવસ ખનન થઈ રહ્યું છે, તો આને અટકાવવા માટે રાજ્ય સરકારે કંઈક નિર્ણય લેવો જોઈએ। વખતો વખત અત્યાર સુધીમાં આંકડો માગ્યો તો પોલીસ દ્વારા જ વાહનો અટકાયત કરવામાં આવ્યા છે, તો ખાણ ખનીજ વિભાગ માત્ર પૈસા ભેગા કરવામાં જ પડ્યું રહી છે, તો આના બધાની બદલી કરી અને નવા સારા અધિકારીઓ, પ્રામાણિક અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર શેત્રુંજી નદી વગેરે નદીઓમાં ખનન થઈ રહ્યું છે એ અટકાવવું જોઈએ। 100% આનીથી પબ્લિક ઉપર અસર થઈ છે। વેપારી આલમ કે આ સરકારને ભરપૂર વખાણ કરતી હતી ત્યારે હવે એના એ લોકો કહેવા લાગ્યા કે આ લોકો મારવા સિવાય બીજું કાંઈ કરતા નથી, પ્રજાનો અવાજ એન કેન પ્રકારે દબાવી દેવાનું કામ કરે છે, એ ખરેખર યોગ્ય નથી।
અમરેલી જિલ્લાના મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ વિશે અવારનવાર લોકોનો રોષ સામે આવ્યો છે. એવામાં અહીંના નાથાલાલ સુખડિયાએ પણ ઉગ્ર રોષ દાખવ્યો છે. અમરેલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલના છેલ્લા ઘણા સમયથી નિઃશુલ્ક જિલ્લા ગરીબોની સેવા આપી રહી છે, જેથી અમરેલી જિલ્લામાં રહેતા ગરીબ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ એક ભગવાન રૂપી હોય. જ્યારે થોડા સમયથી શહેરમાં વાતો ચર્ચાતી થઈ છે કે આ હોસ્પિટલનું કોઈ ટ્રસ્ટ દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી હવે સારવાર માટે પૈસા ભરવાની જરૂર ઊભી થશે, ત્યારે આ પ્રશ્ન અમરેલીનો જાગૃત અને નિડર સમાજસેવક નાથાલાલ સુખડિયાએ કર્યો હતો. નાથાલાલ સુખડિયા, આજે એવી વાતો થઈ રહી છે કે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ અમરેલીની એકમાત્ર સારી કહેવાય એવી સરકારી હોસ્પિટલ કે જેને પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી એવા જીવરાજ મહેતાએ આ ભેટ આપી છે આ જિલ્લાને, એનું અત્યારે નાના માણસો ઉપયોગ કરી રહ્યા છે, ભરપૂર એનો લાભ લઈ રહ્યા છે, ત્યારે સરકારના ધ્યાને એવું આવ્યું છે કે વાત કે ભાઈ એને ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે. ખરેખર ગરીબ માણસોને સારી સુવિધા વ્યવસ્થિત સારવાર મળતી હોય તો આવી સરકારી હોસ્પિટલને ખાનગી કરવાનો અર્થ શું, અને જો આવો કોઈ નિર્ણય સરકાર દ્વારા કરશે તો અમો તમામ જિલ્લાની જનતા વતી, ગરીબ દર્દીઓ વતી, અમે આની સામે ઉપવાસ આંદોલન કરશું અને આનું ખાનગી કારણ કોઈ પણ કારણે અમે અટકાવવા તત્પર છીએ. નાથાલાલ સુખડિયા અમરેલી શહેરના એક નિડર સમાજ સેવક પણ છે અને એક નેતા તરીકે પણ ઉભી રહ્યા છે. જીએસટીના વિરોધમાં પણ એમણે આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર તરફ જીએસટીના મુદ્દે એણે આકરો રોષ ઠાલવ્યો હતો. જોઈએ એમના આગળના આ ઇન્ટરવ્યુમાં. આ રાજ્યની સરકાર જીએસટી તો લાવી, પણ સાથે સાથે એનો સવિનય જે વિરોધ કરી રહ્યા છે ગાંધી સિંધ્યા માર્ગે વેપારીઓ, તો સુરતની અંદર મિલેનિયમ માર્કેટની અંદર જે નિર્દોષ વેપારીઓ ઉપર જે લાઠીઓ વરસાવવામાં આવી એ એક કૃત્ય યોગ્ય ન કહેવાય. કારણ કે આ દેશની ધરોહર વેપાર ઉદ્યોગ જો સારો વ્યવસ્થિત હશે તો જ આ દેશનો વિકાસ થશે. તો વેપારીઓને જો સીધા સાદા વેપારી માણસો ઉપર જો લાઠીઓ વરસાવતી હોય તો આમાં બીજા આમ જનતાને તો કેમ અપેક્ષા રાખવી કે આપણી માગણીને સંતોષવામાં આવશે. વધુ સમાચારો શહેરના જોઈએ તો અમરેલી શહેરની મધ્યમાં આવેલ હાર્દસમા વિસ્તાર ગણેશ સોસાયટીમાં ગંદકીએ માજા મૂકી છે. તંત્ર દ્વારા અહીંયા સાફ સફાઈ થતી નથી. લોકોએ સખત વિરોધ કરી અને રોષ ઠાલવ્યો હતો. કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. સુખનિવાસ કોલોની તરફ રસ્તા પર કચરાના ઢગલા જોવા મળે છે, જેનાથી સ્થાનિકોના માથાફાર બદબૂથી ત્રાસી ઉઠ્યા છે. આના ઉપર જલ્દીથી એક્શન લેવાય તેવું અહીંના રહીશો ઈચ્છી રહ્યા છે. હા, મારું નામ મહાશ્વેતા મેઘાણી છે. અમરેલીમાં રહે છે. અખાડાની સામે ગણેશ સોસાયટી અને ચાઇલ્ડ કેરની સામે અમારું ઘર છે. ત્યાં આગળ જે સરકારી જગ્યા છે ત્યાં આગળ બધો કચરો ફેંકવામાં આવે છે. પછી સરકારી કામદારો જે બધા વાળવા આવે છે એ વાળતા પણ નથી અમારે ત્યાં, અને કહીએ છીએ તો કે છે અમારી હદમાં નથી આવતું એટલે એ લોકો વાળતા પણ નથી. પ્લસ અહીંયા જે રસ્તો પણ આટલો ઊંચો થઈ ગયો છે, ઊંચો નીચો થઈ ગયો છે વરસાદને કારણે, તો એ લોકો પણ એ રીતે સરખો કરવાય માગતા નથી. અહીંયા બધા જે બ્લોક્સ નાખે છે પણ આ રસ્તો કરતા નથી. આ બબ્બે વખતનું થયું પણ એકે વખત અહીંયા નથી થયું. ઉકડા માટે તો અરજી સમોસ્તામાં તો કીધું હતું ત્યારે વચ્ચે અહીંયા ઓલું ડસ્ટબિન મૂક્યું હતું પણ એ ઉપાડી લેવામાં આવ્યું એટલે હવે ડસ્ટબિને નથી, કંઈ નથી. ગાડી આવે છે પણ ગાડી કચરા તો બધા અહીંયા એમને એમ નાખીને જ વયા જાય છે. એટલે ગાડીવાળા આવે છે તો કચરો ઉપાડી નથી જતા? ના, ગાડીવાળા એમને એમ ખાલી ઊભા જ રહે છે, વયા જ જાય છે. તમે એ લોકોને કમ્પ્લેન કરી હતી? અમે બે ત્રણ વખત એને જોયું પણ એ તરત જ મારો માર ગાડી ઉપાડી લે, ઊભા જ રહેતા નથી, ખાલી વગાડે, હોર્ન વગાડે અને પછી કચરો કાંઈ ઉપાડતા નથી એ લોકો. ખેડૂતોના દેવા માફી લઈને અલ્પેશ ઠાકોરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગતરોજ દૂધ રસ્તા ઉપર ઠાલવીને, દૂધ બંધી કરીને ઠાકોર સેનાએ ઉગ્ર લડત આપવાની ધમકી આપી હતી. આજ વહેલી સવારથી જ ઠાકોર સેના દ્વારા ઠેર ઠેર દૂધના ટેન્કરો અટકાવી દેવામાં આવ્યા. અંદાજિત 10,000થી વધુ ટેન્કરો અટકાવી દેવામાં આવ્યા. ઠાકોર સેના અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના પણ સામે આવી છે. અલ્પેશ ઠાકોરની પણ અટકાયત કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ખેડૂતોના દેવા માફી માટે કોઈ પગલાં ન લીધા
तो आगमी समय में दूध ज नहीं पण शाकभाजी अने अनाज नी पण सप्लाई बंद थशे। अल्पेश ठाकोरे 7 जुलाई गांधीनगर में सचिवालय नो घेराव करवानी पण धमकी उच्चारी हती। आगामी दिवसों में चोक्कस दूध नी तंगी सर्जाय तेवा संकेत अमारी न्यूज चेनल ने मळी रह्या छे। जो के सरकार हजु सुधी सब सलामत नो दावो करी रही छे। समाचार ना मध्य में लीए एक नानकड़ो विराम। અરે માધવી, મારે મોડું થાય છે, તું કાનાને ચૂપ કર ને, કઈક દવા આપ ને એને। શું કરું કાનાના પપ્પા, અનેક જાતની દવા આપી, ટીપા, ગોળી, પાવડર, હવે શું કરું? આવો આવો બા। અરે બા, જુઓ તો આ કાનાને સંભાળો ને। અલ્યા રાહુલ, તું કેમ ભૂલી ગયો? તું પણ નાનો હતો ત્યારે આમ જ રડતો હતો, ત્યારે તને બાળા ઔષધ જ આપતી હું। અત્યારે જ બાળા ઔષધ લઈ આવ, જોવો બેટા, બાળકોના કફ, કૃમિ, ઝાડા ઉલટી, મરડો, મંદાગ્નિ, સુકવા, દૂધનું પાચન ન થવું અને દાંત આવતી વખતે થતા ઉપદ્રવોમાં અસરકારક ઔષધ છે ગાયત્રીનું બાળા ઔષધ। લ્યો બા, લઈ આવ્યો બાળા ઔષધ, બાળકોને મસ્ત અને નિરોગી રાખે। બાળકને જન્મથી જ આપો 20 જડીબુટીઓનું અનેરું મિશ્રણ બાળા ઔષધ, આપ પણ આજે જ લઈ આવો બાળા ઔષધ। વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે। વધુમાં સમાચાર જોઈએ તો હાલોલના ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર ચીન દ્વારા 2000 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત સિમેન્ટને સફળતા મળી છે। એના અંતર્ગત ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જર કાર કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરશે। અગ્રગણ્ય કંપની શાંઘાઈની ઓટોમોટિવ 2000 કરોડથી પણ વધુનું મૂડી રોકાણ કરશે। મુખ્યમંત્રીના પ્રગતિશીલ નેતૃત્વમાં ગુજરાત સિમેન્ટને સફળતા મળી છે, જેમાં શાંઘાઈની આ કંપનીના એમઓયુથી એક નવું બળ મળશે। ગુજરાત સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ સુવિધાઓને ધ્યાનમાં લઈ વિદેશના મૂડીરોકાણોએ ગુજરાતની પસંદગી કરી છે। ચીનની આ ખ્યાતનામ કંપની આગામી 5 વર્ષ માટે દર વર્ષે 50-70 હજાર કારનું ઉત્પાદન કરવા જઈ રહી છે। કોંગ્રેસ તરફથી સમાચાર આવી રહ્યા છે કે મહિલા પ્રદેશ કાર્યાલય ખાતે મળેલું મહિલા કોંગ્રેસનું જે સંમેલન હતું એ સફળ રહ્યું છે। પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલની અધ્યક્ષતામાં ગુજરાતભરની મહિલા કોંગ્રેસના હોદ્દેદારોની એક અગત્યની મીટિંગ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ પ્રમુખ આદરણીય શોભા ઓઝાજી તેમજ ગુજરાતના પ્રભારી આદરણીય અશોક ગેહલોતજીની ઉપસ્થિતિમાં મળેલ। આ મહિલા સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રદેશ અગ્રગણીઓ ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડી મહિલા કોંગ્રેસની કામગીરીની પ્રશંસા કરી હતી। રાષ્ટ્રના વિકાસ માટે મહિલાઓ સહભાગી બનાવવા અને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ આપવા લાગણી વ્યક્ત કરેલ। આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના મહિલા પ્રમુખ ઉષાબેન કુસકિયા, જાગૃતિબેન ચૌહાણ, મીનાક્ષીબેન મણિયાર, જાગૃતિબેન રાવલ સહિતની મહિલા અગ્રગણ્ય હાજર રહેલ હતી। શિવને રીઝવવા માટે મહિલાઓએ આજે જયા પાર્વતી વ્રત રાખેલ હતું। આ વ્રત છે 5 દિવસનું હોય છે, અમારી
સ્વભાવ એવો કે સ્ત્રીઓ આ વ્રત છે એ બંને લોકો કરી શકે છે અને 5 દિવસનું મોળાકત જવું હોય છે, મોળું ખાઈ અને રહેવાનું હોય છે. આ વ્રત છે એ કુવારિકાઓ છે એ સારો પતિ, સારું કુટુંબ, સારું ઘર, પરિવાર મેળવવા માટે ફેલ કરે છે. જ્યારે સ્વભાવ એવો કે સ્ત્રીઓ છે એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, ઘરની વિધિ સિદ્ધિ માટે આ વ્રત છે એ કરવામાં આવે છે. અને આ 5 દિવસ છે એ મોળું ખાય અને 5મા દિવસે જાગરણ કરી અને માતાજી લક્ષ્મી, માતાજી પાર્વતી છે એની પાસે સારી સારી વસ્તુની કામના કરે છે. વધુ ઇવેન્ટના સમાચારો જોઈએ તો અમરેલીના વડિયા ખાતે સુરવો ડેમના કાંઠે આવેલ શ્રી સર્વનંદ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આત્માને ઓળખવા માટે દેખાવાવાળા કર્મ છોડી ફક્ત આત્મકલ્યાણ કરવું આ એક જ અંતિમ ઉપાય છે. પ્રાણ સાથે લીન થઈ જીવનને સાર્થક કરવું. અમરેલીના વડિયા ખાતે આવેલા સુરવો ડેમના કાંઠે શ્રી સર્વનંદ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુરુશ્રીએ આ પ્રસંગે ભક્તોને લાભ લેવાનું આમંત્રણ પાઠવ્યું છે. વડિયાના સુરવો ડેમના કાંઠે, સુરવો નદીના કાંઠે એક સરસ મજાનો આશ્રમ આવેલો છે. ત્યાં આશ્રમમાં સર્વનંદ બાપુ તરીકે પોતે સંભાળી રહ્યા છે. સરસ મજાનો વિશાળ બગીચો, ગાર્ડન છે અને આવતા રવિવારે ગુરુ પૂર્ણિમા હોય દરેક ભક્તજનોને, ભાવિકજનોને ગુરુ પૂર્ણિમાએ પ્રસાદ લેવાનું સ્નેહ આમંત્રણ આપે છે. અને એક વાત કે દરેક વ્યક્તિને જીવનમાં સંઘર્ષ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક ગુરુ હોય છે અને એ ગુરુ પૂર્ણિમાને દિવસે યાદ ન કરે તો ખરેખર કેવું રહ્યું. તો આવતા રવિવારે દરેક ગુરુજનોને, ગુરુ પરિવાર ભાઈઓને મળી અને દર્શનનો લાભ લે. રાજુ કારિયા, વડિયા. નમો હિન્દુસ્તાન ન્યૂઝ, વડિયા. હું ગુરુશબ્દો રંધકારસ્મી, ગુરુશબ્દો સ્તેજ રુચ્યતિ, અંધકારાત પ્રયતે ગુરુ પ્રકાશંતિ પરમાત્મનો. દીક્ષા કી ક્ષણમાં જીવન કો પ્રકાશિત કરને કી જો સામર્થ્ય રાખે વે ગુરુ બનને કી સા અધિકારી છે, બીજો કિસી કા અધિકાર નથી. બ્રહ્મહાત્મા ખુદા ગોડ અપ્પા વાહેગુરુ સાહેબ ભરતરા સબ જો એક જો છે, એની નજીકવાળી શબ્દો પ્રાણ જો છે આ સત્ય છે. પોતાના પ્રાણથી મળી શકે તો આ મનુષ્યના જન્મજીવન સફળ તથા સાર્થક થઈ જાય. અનંત અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ અહમ બ્રહ્માસ્મિ આ અનુભવ થઈ જાય. આ એક કમરા છોડે વિના બીજો કમરાથી અનુભવ, એક સ્થાન છોડે વિના બીજો સ્થાન કે આનંદ, પાર્થિવ સુખ છોડે વિના પારમાર્થિક સુખ નહીં મિલ શકતા. સુરત શહેર ખાતે પણ પિંક ઓટ મહિલા સુરક્ષા માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં મહિલાઓ માટે પહેલીવાર સુરક્ષા માટે સુરત શહેર પિંક ઓટોનો શુભારંભ કરવા જઈ રહ્યો છે, જેમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી માટે આ પિંક ઓટો રિક્ષાનું સુરત મહાનગરપાલિકા દ્વારા શુભારંભ કરવામાં આવેલું હતું, જેમાં મહિલા રિક્ષા ચાલક દ્વારા જ મહિલાઓને મુસાફરી કરવામાં આવશે અને આનાથી મહિલાઓને રોજગારી પણ મળશે અને મહિલા સુરક્ષિત પણ બનશે. અવારનવાર મહિલાઓ સાથે બનતા મુસાફરી દરમિયાન છેડતી જેવા કેસો પણ અટકશે અને આ પિંક ઓટો સુરત શહેરની મહિલાઓ બનશે સુરક્ષિત. તો હવે લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ જોઈશું દેશ અને દુનિયાના સમાચાર. જીત્યા તનસુખલાલ, મને તો એકાદ લાડવે જ ગેસ થઈ જાય અને તીખું તળેલું ખાવ ત્યાં તો ખૂબ એસિડિટી થઈ જાય છે. જ્યારે તમે તો ગમે એટલું ખા ખા કરો છો તો ભી કાંઈ થતું નથી, તેનું રહસ્ય તો કયો? ગેસ પલાઈન ગુટિકા. ગેસ એસિડિટી મટાડે, પાચન કરે. ગાયત્રી આયુર્વેદિક ફાર્મસીનું શુદ્ધ આયુર્વેદિક ગેસ પલાયન ગુટિકા. ગેસ ટ્રબલ, એસિડિટી, ખાટા ખારા ઓટકાર આવવા, મોઢામાં ચાંદા પડવા, બસ કે ટ્રેનની મુસાફરીમાં મોળ કે ચક્કર આવવા, મંદાગ્નિ જેવા દર્દોનો અસરકારક ઉપાય. નિર્દોષ અને ગુણકારી ગેસ પલાયન ગુટિકા.
તો વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. હવે જોઈએ દેશ અને દુનિયાના સમાચારો. નોર્થ કોરિયાએ ફરી વખત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ત્યાંના નેતા કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરી ફરી વખત અમેરિકાને ચીમકી આપી હતી. નોર્થ કોરિયા દ્વારા ફરી વખત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું, જેને લઈ ચીન અને અમેરિકા ટેન્શનમાં છે. અજાણી બેલેસ્ટિક મિસાઇલ જાપાનના દરિયામાં પડી હતી. આ વખતે ચીને પણ પોતાની નારાજગી દર્શાવી છે. કિમ જોંગ દ્વારા અવારનવાર પરીક્ષણ અને ધાક ધમકીથી પૂરા દક્ષિણ ગોળાર્ધમાં વાતાવરણ તંગ બની રહ્યું છે અને યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે તેવી દહેશત ફેલાય છે. હાલ પશ્ચિમ દેશો અને નોર્થ કોરિયા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. દક્ષિણ ગોળાર્ધની અંદર શાંતિ માટે કિમ જોંગ ઉન ખૂબ જ ખતરો સાબિત થઈ રહ્યા છે. ચીન પોતાની તાનાશાહી માટે જગ મશહૂર છે. ચીનનો એક એવો કાળો દિવસ જ્યાં ટેન્કો દ્વારા નિર્દોષ સ્ટુડન્ટોને મારી નાખવામાં આવ્યા હતા. આવો જોઈએ એનું એક વિવરણ. ચીન પોતાની તાનાશાહી માટે પ્રખ્યાત છે. એવામાં આજથી 28 વર્ષ પહેલા ચીનની રાજધાની બીજિંગમાં એક મોટું આંદોલન થયું હતું. સ્ટુડન્ટો અને થિયાનમેન સ્ક્વેર પર કબજો જમાવ્યો હતો. આર્મીએ ખૂબ જ હિંસક રીતે તેમને ત્યાંથી હટાવ્યા હતા. સ્ટુડન્ટોએ રાજનીતિક બદલાવને લઈને પ્રદર્શન શરૂ કર્યું હતું, જેનો કરુણ અંજામ આવ્યો હતો. 4 જૂન 1989ના રોજ સેનાને થિયામેન સ્ક્વેર ખાલી કરવાનો આદેશ અપાયો, જ્યાં સેનાએ ગોળીઓ ચલાવી હતી, જેમાં હજારો પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 10,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વમાં એવા ઘણા બધા દેશો છે જ્યાં લોકોને વાહનોની એવરેજની ચિંતા નથી, કારણ કે ત્યાં મળે છે પેટ્રોલ એકદમ સસ્તું. ભારતમાં જ્યારે પેટ્રોલને લઈને નવા નિયમો લાગુ કરાયા છે ત્યારે ઘણા એવા દેશો છે જ્યાં પેટ્રોલ બિલકુલ સસ્તું છે. ભારતમાં પેટ્રોલની કિંમત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અમેરિકા કરતાં પણ વધારે છે. વેનેઝુએલામાં 1 લિટર ડીઝલની કિંમત 1 રૂપિયા કરતાં પણ કમ છે. કહી શકાય કે અહીં ડીઝલની નદીઓ વહે છે. સાઉદીમાં 15 રૂપિયા છે, કુવૈતમાં 21 રૂપિયા, ઇક્વાડોરમાં 25, મલેશિયામાં 28 રૂપિયા, કતારમાં 28, યુએઈમાં 32, કઝાકિસ્તાનમાં 39 રૂપિયા, અફઘાનિસ્તાનમાં પણ 39 રૂપિયા અને ઇન્ડોનેશિયામાં 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. હવે જોઈએ અમરેલીનો વેધર રિપોર્ટ. અમરેલી જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 61% સુધી રહ્યું હતું. ઉત્તર પશ્ચિમ પવનોની ઝડપ 24 કિલોમીટર આસપાસ રહી હતી. અમરેલી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના નમો હિન્દુસ્તાન ન્યૂઝ. આવતીકાલે હું વિરલ ભટ્ટ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. શુભરાત્રી.